સુધારવા માટે ભારત સરકારે 1951 થી કેન્દ્રીયકૃત જે આયોજન દ્વારા દેશનો વિકાસ થાય એવા પ્રકારનો માર્ગ અપનાવ્યો છે એ છે આર્થિક આયોજનનો માર્ગ, જેમાં પાંચ વર્ષીય યોજનાઓ દાખલ કરી પાંચ વર્ષના સમયગાળા દરમિયાન નવી નવી યોજનાઓ અપનાવી અને એના દ્વારા આર્થિક વિકાસ ઝડપી બને એ માટેના પ્રયત્નો સરકારે અપનાવ્યા છે. અને ત્યાર પછી 1991ના સમયગાળા દરમિયાન ઔદ્યોગિક કાયાપલટ જેને કહી શકાય એ ઔદ્યોગિક નીતિની અંદર પરિવર્તન લાવ્યું અને ટૂંકા ગાળાને બદલે લાંબા ગાળાની ઔદ્યોગિક નીતિ દાખલ કરી અને આર્થિક સુધારાનો યુગની શરૂઆત થઈ, જેમાં 1991માં મુખ્ય ત્રણ આર્થિક સુધારાઓ દાખલ થયા, ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકરણ. તો આ ત્રણ આર્થિક સુધારાઓ દ્વારા જે આર્થિક વિકાસમાં વૃદ્ધિ લાવવાના પ્રયત્નો થયા તે ત્રણ બાબતો છે આપણે આ પાઠની અંદર અભ્યાસ કરવાની છે. તો જેમાં પ્રથમ છે આર્થિક ઉદારીકરણ. બરાબર, અહીંથી પાછું આપણે પોઈન્ટ લઈએ છીએ.